નમસ્કાર બાયસેલ હોલમાં તમારું સ્વાગત છે હું છું ઈશા દલાલ અને દર્શકોને તમામ પ્રશ્નોના ઉત્તર મેળવીશું આજે આપણે માર્કેટ એક્સપર્ટ પાસેથી પણ તે પહેલા નજર કરીએ હાલના મુખ્ય સમાચારો પર ચાર દિવસની તેજી બાદ બજારમાં દબાણ યથાવત નિફ્ટી 11,000 ઉપર ટકવામાં સફળ ઇન્ફોસિસ રિલાયન્સ અને એચડીએફસી ગ્રુપમાં બન્યું સૌથી વધારે દબાણ વિસ્ટ્રોના 4.3 કરોડ શેર્સમાં મોટો સોદો પ્રમોટર અઝીમ પ્રેમજીએ વેચી 0.7% હિસ્સેદારી લગભગ 259 રૂપિયાના ભાવે થઈ ડીલ અરવિંદ ફેશન 591 રૂપિયા પર થયું લિસ્ટ પેરેન્ટ અરવિંદથી બ્રાન્ડેડ અને રિટેલ કારોબારની ડી મર્જર બની કંપની અરવિંદના 5 શેર્સની બદલે રોકાણકારોને મળશે અરવિંદ ફેશનનો 1 શેર અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય મધ્યસ્થી માટે પૂર્વ જજ કલાસલા શ્રી શ્રી રવિશંકર અને શ્રીરામ પંચુની પેનલ બનાવી 8 સપ્તાહમાં સમાપ્ત થશે પ્રક્રિયા અને ચૂંટણી પહેલા આજે ઉત્તર પ્રદેશમાં મુલાકાત જશે પીએમ મોદી વારાણસી કાનપુર અને ગાઝિયાબાદમાં કરશે લોકપ્રિય યોજનાઓની શરૂઆત માર્કેટ પર નજર કરીએ તો આપણે જોયા છે કે માર્કેટમાં દબાણ યથાવત શરૂઆતથી આપણે જોયા છે કે થોડુંક લીલા નિશાનમાં આપણને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ટ્રેડિંગ જોવા મળતું દેખાય છે પણ અત્યારના આપણે જોયું તો નિફ્ટી ત્યાં બેંક નિફ્ટી 3 ઇન્ડેક્સીસમાં લગભગ 5 ટકાથી લઈને 8 ટકાના ઘટાડ સાથે કારોબાર થયો છે લુઝર્સ પર નજર કરીએ તો વિપ્રો છે આજે સમાચાર બાદ ટોપ લુઝર સાબિત થતો દેખાયો છે ત્યારબાદ ટાટા મોટર્સ જેએલઆરના જે ચિંતાઓ છે તેની ઇમ્પેક્ટ ટાટા મોટર્સ પછી આઈઓસીમાં બી દબાણ ટાટા સ્ટીલ એસીએલ સેક ઓએનજીસી વેદાંતા કોલ ઇન્ડિયા ડોક્ટર રેડ્ડીઝ અને ઇન્ડક્શન બેંક જેવા શેર છે જેમાં આપણે ખાસો દબાણ જોવા મળતો દેખાઈ રહ્યો છે ગેનર્સ પર નજર કરીએ તો ટોપ ગેનર આપણે સવારથી એનટીપીસી જોઈ રહ્યા છે અને હજી બી એનટીપીસીમાં આપણે જોયા છે કે સારી એવી ખરીદારી જોવા મળતી દેખાય છે ટાઇટન આશ્રમ મોટર્સ યસ બેંક આઈસીસી એસબીઆઈ અને ટીસીએસ જેવા કાઉન્ટર્સ છે તેમાં આપણે જોઈ રહ્યા છે કે તેજીનો જ આપણને માહોલ બનતો દેખાઈ રહ્યો છે વુમેન્સ ડે નું આજે સ્પેશિયલ ઓકેઝન છે અને તેના પર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હેમ સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ આસ્થા જૈન ગુડ આફ્ટરનૂન મેમ સૌ પ્રથમ તો તમને હેપી વુમેન્સ ડે મેમ માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે કે થોડોક દબાણનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે શરૂઆતી તેજી બાદ અત્યારના ઘટાડો નોંધાતો દેખાઈ રહ્યો છે ગ્લોબલ ક્યુઝની નેગેટિવ ઇમ્પેક્ટ હવે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં આપણને કેવી ચાલ જોવા મળશે ગુડ આફ્ટરનૂન ફર્સ્ટ ઓફ ઓલ હેપી વિમેન્સ ડે તમારા બધા વ્યુઅર્સને વિમેન વ્યુઅર્સને મારી તરફથી અને તમે પણ આજના દિવસની આપણે વાત કરીએ તો જેવી રીતે અહીંયા માર્કેટમાં થોડી અહીંયા એક ડાઉનસાઇડ આવી છે અને ખાસ કરીને બેંક નિફ્ટીની વાત કરીએ કાલે જે આપનું એન્ડિંગ ટ્રેડિંગ સેશન હતું એનામાં ક્લોઝિંગ ટ્રેડિંગ સેશન હતું આપણે એક ઉછાળો હતો તો એને લીધે થોડું શું દબાણ આવ્યું છે પણ મારો એક વિચાર છે કે હમણાં જ પણ જે ફંડામેન્ટલ્સ છે એ સારા છે અને એ જે પ્રી ઇલેક્શન રેલી કહેવાય આપણે કહી શકીએ છીએ એ આગળ પણ એક્સટેન્ડ થવાની છે એને લીધે થોડું વોલેટિલિટી આપણે જોવા મળી શકે છે પણ કોઈ પણ વોલેટિલિટી આવે તો મારે હિસાબે તો વાય કરવું જોઈએ નિફ્ટીની આપણે ખાસ કરીને વાત કરીએ તો મારો એક વિચાર છે 11,200 સુધી નિફ્ટી જઈ શકે છે આવતા એક મહિનાની આપણે જે વાત કરીએ અને બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો મારો વિચાર છે 28,000 સુધી બેંક નિફ્ટી પણ આપણે દેખાડી શકીએ છીએ હેલ્સ કોઈ પણ ડિપ આવે તો મારી તરફથી બંનેમાં બાયની રાય છે ઓકે એટલે કે આવનારા સમય એક મહિના માટે જો થોડુંક કોશિયસ રાખવું જોઈએ પણ બાય કરવાની સલાહ નિફ્ટીને બેંક નિફ્ટી તરફથી મળતી દેખાય હતી આસ્થા તરફથી તો હવે સમય તો ચાલે છે બાય સેલ હોલમાં બ્રેકનો બ્રેક બાદ આસ્થા સાથે ચર્ચા જારી રાખીશું અને ફેસબુક ક્વેરીઝ પર નજર કરીશું તમે જોતા રહેજો બાય સેલ હોલ નમસ્કાર બ્રેક બાદ બાયસેલ હોલમાં તમારું સ્વાગત છે આપણી સાથે હેમ સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ આસ્થા જૈન જોડાયેલા છે આસ્થા ફેસબુક ક્વેરીઝ પર નજર કરીએ તો ઘણી બધી ક્વેરીઝ જોવા મળતી દેખાય છે અને ખાસ કરીને આજે સૌ પ્રથમ જે ઘણી બધી ક્વેરીઝ જોવા મળતી દેખાઈ રહી છે તે વિપ્રો માટે છે
સ્ટોક ખાસો એવો ફોકસમાં છે કારણ કે અઝીમ પ્રેમજીએ જે 0.7% જે હિસ્સેદારી વહેંચી છે તેને લીધે ખૂબ જ નેગેટિવ ઇમ્પેક્ટ આપણને સ્ટોક પર જોવા મળતો દેખાય છે. સ્ટોક આપણા સ્ક્રીન પર જોવા મળશે પણ લગભગ આપણે જોઈ રહ્યા છે કે ખાસો એવા દબાણ સાથે આ સ્ટોકમાં દબાણ થતો દેખાઈ રહ્યો છે. હવે શું વ્યૂ લેવો જોઈએ આ સ્ટોક પર? બેસિકલી વિપ્રોની આપણે જેવી રીતે વાત કરીએ તો બેસિકલી જેવી રીતે અહીંયા પ્રમોટર એક સ્ટેક સેલ કરી રહ્યો છે તો આવું એક ફંડામેન્ટલ વ્યૂ હોય છે કે જે અગર પ્રમોટરને કોન્ફિડન્સ નથી એટલા માટે એ સ્ટેક સેલ કરી રહ્યો છે કેમ કે પ્રમોટરને બધી ઇન એન્ડ આઉટ ખબર હોય છે કંપનીની બીજા કરતા. તો એને લીધે એ માર્કેટમાં એક સેન્ટિમેન્ટ ડેમ્પનની રીતે વર્ક કરી રહ્યો છે. મારો એક વિચાર છે આઈટી સેક્ટરની આપણે હોલ વાત કરીએ તો પણ આઈટી સેક્ટરમાં બહુ મોટી અપસાઇડ આવે એવું હમણાં જ લાગતું નથી કેમ કે ઓલરેડી લાસ્ટ યર આપણે બહુ મોટી અપસાઇડ જોઈ હતી અને ડોલર ઇન્ડેક્સ પણ મને એવું લાગે છે કે પીકઆઉટ થઈ ગયો છે. અને જે ડોલર ઇન્ડેક્સ પીકઆઉટ થાય તો ડેફિનેટલી ડોમેસ્ટિક માર્કેટમાં પણ નવો આપણે એક હાઈ જોઈ શકીએ છીએ. ડોલરમાં આવું જ લાગતું નથી, મે બી 75 જે આપણો પ્રીવિયસ હાઈ હતો ત્યાં જે આપણે પ્રીવિયસ હાઈ હતો ત્યાં સુધી પણ જઈ શકે છે પણ એને ક્રોસ કરે એવું જ લાગતું નથી. તો ઓલ ટુગેધર આઈટી સેક્ટર આપણે એટલો સ્ટ્રોંગ નહીં લાગી રહ્યો એન્ડ એનામાં વિપ્રોમાં જે ન્યૂઝ આવી છે એ એકચ્યુઅલી વધારે સેન્ટિમેન્ટ ડેફનરનો વર્ક કરી રહી છે. તો મારો ઓલ ટુગેધર વ્યૂ છે કે જે વ્યુઅર્સ અને ઇન્વેસ્ટર્સને આ સ્ટોક લઈ રહ્યો છે એમને મારી વ્યૂ છે કે થોડું થોડું કરીને એક્ઝિટ કરતા જાઓ કેમ કે આઈટી સેક્ટરની વાત કરે તો ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા એ ચાર સ્ટોક છે એ વધારે સારા લાગે છે વિપ્રો કરતા. હેન્સ મારો એક વ્યૂ છે કે કોઈ પણ અહીંયા રાઇઝ આવે તો એક્ઝિટ કરવાની સ્ટ્રેટેજી એડોપ્ટ કરવી જોઈએ. ઓકે, તો વિપ્રોમાં રાઇઝ આવે તો એક્ઝિટની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ અને તેના કમ્પેરિઝનમાં ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક જેવા કાઉન્ટર્સ છે જેના પર ખરીદદારીની સલાહ બનતી દેખાઈ રહી છે આસ્થાની. આસ્થા, હવે આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને જે ઓવરઓલ જે જ્વેલરી સેક્ટરમાં બી ખાસો એવો બૂસ્ટ જોવા મળતો દેખાઈ રહ્યો છે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે કેબિનેટ તરફથી ઘણા બધા પગલો જોવા મળી શકે છે ગોલ્ડ સ્કીમને લઈને. તો ઓવરઓલ જ્વેલરી સેક્ટર પર તમારો વ્યૂ કેવો રહેશે અને એમાંથી તમારી ફેવરિટ પિક કઈ બનતી દેખાશે? આસ્થા, તમને મારો અવાજ આવી રહ્યો છે? ઓવરઓલ જ્વેલરી સેક્ટરની વાત કરે તો વ્યૂ પોઝિટિવ છે પણ આવો એક સેક્ટર છે એનામાં કેમ કે શું હોય છે જે ટ્રેડિંગ સેક્ટર હોય છે એનામાં માર્કેટ થોડું ઓપ્ટિમિસ્ટિક ઓછું. હા, મને તમારો અવાજ આવી રહ્યો છે, તમે પણ સંભળાય છે મારો અવાજ? યસ મેમ, એમ આઈ ઓડિબલ? યસ મેમ, ગો અહેડ. હા, તો જ્વેલરી સેક્ટરની જે વાત કરીએ તો બેસિકલી આ સેક્ટર કેમ કે ટ્રેડિંગ સેક્ટર હોય છે તો આ સેમાં માર્કેટ બહુ મોટું ઓપ્ટિમિસ્ટિક નહીં હોય છે પણ ઓલ ટુગેધર ગવર્મેન્ટ બહુ બધા પ્રયાસ કરી રહી છે. સેક્ટરમાં કોઈને નિવેશ કરવો હોય તો જરૂરી કરીને આ સ્ટોક છે એનામાં મારી તરફથી રહે છે કે નિવેશ કરી શકાય છે કેમ કે આપણે આ પરફોર્મન્સ પણ જોઈએ. ક્વાર્ટરલી પરફોર્મન્સ તો લગભગ 36% રાઇઝ આવ્યો હતો બોટમ લાઇનમાં અને ઓલ ટુગેધર જે સ્ટોક છે એ રીઝનેબલી વેલ્યુ છે. 17 પી મલ્ટીપલ પર ચાલે છે અને ઇન્ડસ્ટ્રીનો પી મલ્ટીપલ વધારે છે, 45 નો છે. તો ઓલ ટુગેધર જ્વેલરી સેક્ટર મને સારું લાગે છે પણ બહુ મોટી રાઇઝ આવે એવું જ લાગતો નથી પણ કોઈને ઇન્વેસ્ટ કરવો હોય તો થેંગામાલ જ્વેલરી એનામાં મારી પ્રિફર્ડ બેટ છે. ઓકે, મોટી રાઇઝ નહીં જોવા મળે ઓવરઓલ જ્વેલરી સેક્ટરમાં પણ ફેવરિટ પિક આસાની છે તે તંગમહેલ જ્વેલરી છે. સ્ટોક પર આપણે જોઈ રહ્યા છે કે આજે થોડોક દબાણ જોવા મળતું દેખાય છે એટલે ખરીદવાની તક બનતી દેખાય છે આ સ્ટોક પર. એક દર્શક મિત્ર ફોન લાઇન પર આપણી સાથે જોડાઈ ગયા છે, જયેશ શાહ ભરૂચથી. ગુડ આફ્ટરનૂન સર, તમારો પ્રશ્ન. એસબીઆઈ 285 લીધેલા છે મેડમ. સર કેટલા શેર? 50. 50 શેર્સ 285. સર તમારો કેટલા ટાઈમ સુધી રોકાણ જાળવી રાખી શકો છો? 2-3 વર્ષ ચાલશે મેડમ, 2-3 વર્ષ. ઓકે, આસ્થા, 50 શેર્સ એસબીઆઈના છે 285 રૂપિયાના ભાવે, અત્યારના મામૂલી 2.10 રૂપિયાનો જ ખોટ પડતો દેખાઈ રહ્યો છે. 2-3 વર્ષ માટે આજે રોકાણકાર છે તે રોકાણ જાળવી રાખી શકે છે, તમારો વ્યૂ?
એસબીઆઈ ની વાત કરીએ તો બેસિકલી પબ્લિક સેક્ટર બેંકમાં એકલો જ આ બેંક છે અને બીજું કોર્પોરેશન બેંક હમણાં સારું લાગે છે, તો એ બે બેંક છે જે થોડા સારા લાગી રહ્યા છે અને એસબીઆઈ એનામાં અમારી પ્રેફર્ડ બેંક છે. કેમ કે આ બેંકના ફંડામેન્ટલ્સ બહુ સ્ટ્રોંગ છે. ઓલધો પબ્લિક સેક્ટર બેંકની વાત કરીએ તો કેમ કે બહુ રેગ્યુલેશન્સ હોય છે એટલા માટે એ બેંક એટલા સારા રીતે પરફોર્મ નહીં કરે છે જેવી રીતે પ્રાઇવેટ સેક્ટર બેંક કરે છે, પણ એસબીઆઈના બધા ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે એના લીધે એસબીઆઈમાં અને એ રૂકી પણ શકે છે. તો મારો વિચાર છે હોલ્ડ કરવો જોઈએ, પણ એમને થોડું પેશન્સ પણ રાખવો જોઈએ કેમ કે બહુ મોટી અપસાઈડ આવે અને આવું જ લાગતું નથી, બટ સ્ટીલ લોંગ ટર્મમાં સેફ બેટ છે, ડિસેન્ટ રિટર્ન આપી શકે છે. 20% to 30% નો હોલ્ડ કરવો જોઈએ. ઓકે, 20% to 30% નું રિટર્ન આવનારા સમયમાં આપી શકે છે, સેફ બેટ છે, પણ એટલી મોટી અપવર્ડ મુવમેન્ટ નહીં જોવા મળે, પણ હોલ્ડ કરવાની સલાહ સ્ટોક પર બનતી દેખાઈ રહી છે આસ્થા તરફથી. તો હવે સમય તો ચાલુ છે ફરીથી એક બ્રેકનો, બ્રેક બાદ અન્ય ક્વેરીઝ પર નજર કરીશું. આપણને 3 લાઇસન્સ પર કારોબાર જોવા મળતો દેખાઈ રહ્યો છે. સવારથી તમે જોઈ રહ્યા છો કે એનટીપીસીમાં ટોપ ગેનર સાબિત થતો દેખાઈ રહ્યો છે. આઈશિયા મોટર્સમાં બી આપણે જોઈ રહ્યા છીએ કે આજે તેજી જોવા મળતી દેખાઈ રહી છે. ટાઇટનનો કાઉન્ટર છે, આપણે જ્વેલરી સેક્ટર જે ડિસ્કસ કર્યું. ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે કેબિનેટની બેઠક છે, તેમાં ગોલ્ડ પોલિસીને લઈને જે નિર્ણયો બહાર આવવાના છે તેના પર ખાસ ફોકસ છે. એટલે જ્વેલરી સેક્ટર ઓવરબઝિંગ છે અને ટાઇટન ટોપ ગેનર સાબિત થતો દેખાઈ રહ્યો છે. ગેલ સન ફાર્મમાં આપણે જોઈ રહ્યા છીએ કે સતત દબાણ બાદ આજે તેજી જોવા મળતી દેખાય છે અને લગભગ આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટોકમાં 1.25% તેજી જોવા મળતી દેખાઈ રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ યસ બેંકમાં થોડીક સ્થિતિ સુધારી દેખાઈ રહી છે અને ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે તેજી નો માહોલ બનતો દેખાઈ રહ્યો છે. આઈટીસી ટીસીએસમાં બી આપણે જોયા છે કે તેજી. એસબીઆઈની હમણાં વાત કરી આસ્થા, એસબીઆઈમાં બી તેજી જોવા મળતી દેખાઈ રહી છે. એમએનએમ, કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફિનાન્સ જેવા શેર છે જેમાં તેજી જોવા મળતી દેખાઈ રહી છે. દબાણ પણ જે કહીએ તો વિપ્રો આજે જે સમાચારો જોવા મળતા દેખાઈ રહ્યા હતા તેની સ્ટોકની ઇમ્પેક્ટ સવારના તો જોવા મળતી દેખાઈ રહી હતી, પણ વેચવાળીનો ટ્રેન્ડ હજી બી યથાવત છે. વિપ્રોમાં ઘટાડો, ટાટા મોટર્સ, જેએલઆરના કન્સર્ન, એટલે ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે આ શેર્સમાં ઘટાડો જોવા મળતો દેખાય છે અને ટોપ બંને ટાટા મોટર્સ અને વિપ્રો છે જેમાં ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ટાટા મોટર્સમાં જેએલઆરના જે કન્સર્ન્સ છે તે યથાવત છે, પણ જે સ્ટેટમેન્ટ મેનેજમેન્ટ તરફથી બહાર જોવા મળતા દેખા રહ્યા છે કે હવે જેએલઆરમાં તેઓ ખાસ એવો કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે અને આવનારા સમયમાં ટર્ન અરાઉન્ડ જોવા મળી શકે છે. તો બી સ્ટોકમાં થોડુંક દબાણ જોવા મળતું દેખા રહ્યું છે. તો ઓવરઓલ આજે ન્યૂઝ આવતા દેખાય છે, ટેમ્પરરી હતા ગઈકાલે તેજી જોવા મળતી હતી, આજને ફરીથી દબાણ છે ટાટા મોટર્સમાં. ડેફિનેટલી, કેમ કે વાત એન્ટરમાં આ છે કે એની જે ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ છે એ લગાતાર કન્ટિન્યુઅસલી વીક થઈ રહી છે. ઇવન જે ક્વાર્ટર ગયો હતો Q3 FY19 એનામાં પણ એની બોટમ લાઇનમાં ડી ગ્રોથ આવી હતી. ઓલ ટુગેધર મેનેજમેન્ટ અહીંયા વાત કરી રહ્યો છે ટર્ન અરાઉન્ડની, પણ મારો એક વિચાર છે કે જે ટર્ન અરાઉન્ડ આવવાનું છે એનામાં કમથી કમ ઓછામાંથી ઓછા 1 અનેક છે, એટલે FY20 FY21 સુધી જઈને આપણે આ બધું સેટલ થશે એવું મને લાગે છે. કેમ જે એની સબસિડરી છે એનામાંથી લોસ આવી રહ્યો છે. ટાટા મોટર્સના સ્ટેન્ડ અલોન ફિગર તમે જોવો તો ટાટા મોટર્સ સ્ટેન્ડ અલોનમાં બહુ સ્ટ્રોંગ છે, પણ સબસિડરીને લીધે આ પ્રેશર આવી રહ્યો છે. સો ઇલેક્ટ્રિક વ્હીકલ્સના જેવી રીતે આવતા સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું એક માર્કેટ સારું થવાનું છે, એના લીધે ટાટા મોટર્સને મોટો ફાયદો મળશે, પણ હમણાં જ નહીં 1-2 વર્ષ પછી. એના લીધે મારી તરફથી રાય છે જે ઇન્વેસ્ટર્સને અત્યારે હોલ્ડ કરી રહ્યો છે એમને રાય છે તમે પેશન્સ રાખો, 1-2 વર્ષ પછી તમે સારા રિટર્ન મળશે. અને કોઈને અત્યારે બાઇંગ કરવાની ઈચ્છા હોય તો એમને મારી સલાહ છે થોડું વેઇટ કરો, કેમ કે આ નંબર્સ આવતા ક્વાર્ટરમાં પણ મ્યુટેડ રહેવાના છે, તો થોડું વેઇટ હમણાં જ કરવો જોઈએ નવી ઇન્વેસ્ટમેન્ટ કરવા પહેલા, અને જેને ઓલરેડી હોલ્ડ કરી રહ્યો છે એમને પેશન્સ રાખવું. ઓકે, 1 વર્ષ માટે પેશન્સ રાખવાની સલાહ બનતી દેખાય છે આસ્થા તરફથી. જીતુ જોડાઈ ગયા છે સોમનાથથી. ગુડ આફ્ટરનૂન સર, તમારો પ્રશ્ન. સર કેટલા શેર્સ છે ભારત પેટ્રોલિયમમાં? લેવા છે.
ઓકે આસ્થામાં પેટ્રોલિયમમાં આ ભાવે ઇન્વેસ્ટ કરવાની સલામતી દેખાય રહી છે. આજે 1.5% ઘટાડો છે, 52 ડિક્સની સલાહ જોવા મળતી દેખાય રહી છે આ સ્ટોક પર. સીએલ ની આપણે વાત કરીએ તો મારી તરફથી રાય ના છે, કેમ કે આજે કાઉન્ટર છે. પહેલા તો ઓઇલ માર્કેટિંગ કંપની જે હોય છે રેગ્યુલેટરી ફ્રેમવર્ક ને લીધે કોઈ ના કોઈ રેગ્યુલેટરી ફ્રેમવર્ક અહીંયા ચાલે છે, એને લીધે થોડી ટાઇટનેસ હોય છે અને સેક્ટરમાં એટલી મોટી પરફોર્મન્સ આપણે જોવા નહીં મળે છે. બીજી વાત આ છે કે આપણે આ સ્ટોકની ઇટસેલ્ફની વાત કરીએ તો સ્ટોક પણ એટલો સારો નહીં લાગી રહ્યો છે, કેમ કે ડી ગ્રોથ આપી છે લાસ્ટ ક્વાર્ટરમાં. સો ઓલ ટુગેધર બીપીસીએલમાં હમણાં જ તો મારી રાય નહીં છે કે કોઈ બાઇંગ કરે. એની બજાય તો હું એમને એડવાઇઝ કરું છું કે સિમેન્ટ સેક્ટર હમણાં બહુ સારી રહ્યો છે અને એનામાં એસીસી અને હેડલબર્ગ સિમેન્ટ એ બંને બહુ સ્ટ્રોંગ કાઉન્ટર લાગે છે. તો બીપીસીએલ કરતા તમે આ સેક્ટર સિમેન્ટ સેક્ટરની તરફ રૂક કરી શકો છો. એનામાં એસીસી અને હેડલબર્ગ સિમેન્ટ અમારી પ્રિફર્ડ બેટ છે. ઓકે, બીપીસીએલ કરતા સિમેન્ટ સેક્ટરમાં રોકાણ કરવું દેખાડે છે અને સિમેન્ટ સેક્ટરમાં એસીસી ને હેડલબર્ગ સિમેન્ટમાં રોકાણ કરવું જોઈએ આ ભાવે. એસીસીમાં આપણે જોઈ રહ્યા છે કે સ્ટોકમાં આજે ખરીદારી જોવા મળતી દેખાડે છે અને હેડલબર્ગ સિમેન્ટમાં બી આપણે જોઈ રહ્યા છે કે 1% તેજી જોવા મળતી દેખાડે છે, એટલે આ ભાવે ખરીદવાની તક બનતી દેખાઈ રહી છે. કૌશલ વિકારીયાનો પ્રશ્ન છે, સ્ટીલ એક્સચેન્જ ના શેર્સ છે તેમની પાસે 212 શેર્સ છે 112 રૂપિયાના ભાવે, શું કરાય આસ્થા? એના આ સ્ટોકની આપણે વાત કરીએ તો મારી હિસાબ બહુ મોટી અપસાઇડ આવે એવું લાગતું નથી, પણ એક વાત આ છે કે ડેફિનેટલી આ મેટલ સેક્ટરમાં એક બાઉન્સ બેક આવ્યું છે. જેવી રીતે યુએસ ચાઇના અહીંયા જે ટ્રેડ ડીલના એક લાસ્ટ મોમેન્ટ પર આવી રહ્યા છે, એક લાસ્ટ પડાવ પર આવી રહ્યા છે, એને લીધે થોડી અપસાઇડ આવી શકે છે, તો હોલ્ડ કરવાની રહેશે. ઓકે, એટલે હોલ્ડ કરવાની રાય બનતી દેખાઈ રહી છે આ સ્ટોક પર. દિલીપ ટોબરિયાનો પ્રશ્ન છે, બોમ્બે બર્માના 16 શેર્સ છે 1290 ના ભાવે, શું કરવું જોવે? બેસિકલી બોમ્બે બર્માની વાત કરે તો મારે હિસાબે તો થોડું અહીંયા રાઇઝ આવે તો એક્ઝિટ કરવો જોઈએ, કેમ કે ફંડામેન્ટલ્સ આ કંપનીના એટલા સારા જ નથી. ઓલધો આ કંપનીના આપણે લાસ્ટ ક્વાર્ટરની વાત કરીએ તો લોસીસમાં હતી, એન્ડ જે કંપની લોસીસમાં હોય એનામાં તમે કંઈ પણ પ્રયાસ કરો માર્કેટમાં એક આવે નહીં અને સ્ટોક લગાતાર પ્રેસ શકે છે કે આવતા ક્વાર્ટરમાં એ પ્રોફિટ દેખાડે, પણ લાગતું જ નથી, એની શક્યતા ઓછી છે. એના લીધે મારી તરફથી તો આ રાય છે કે કોઈ એક્ઝિટ આવે અને એમને કરી શકે છે તો હમણાં જ પણ થોડું લોસ બુક કરીને એક્ઝિટ કરો, અને નહીં કરી શકો તો કોઈ રાઇઝ આવે તો એક્ઝિટ કરવાની સલાહ છે. ઓકે, હમણાં જો તમે લોસ બુક કરી શકો તો એક્ઝિટ કરવાની સલાહ બનતી દેખાય છે, અને રાઇઝ થાય તો એક્ઝિટ તો કરો, એટલે ઓવરઓલ એક્ઝિટની સલાહ આસ્થા તરફથી બનતી દેખાઈ રહી છે. હવે સમય છે, ચાલો છે રજા લેવાનું. આસ્થા તમારા ડિસ્ક્લોઝર. આ જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા હતા એનામાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ એનામાં અમે અમારા ક્લાયન્ટને રેકમેન્ડેશન આપીએ છીએ. મેમ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ જાણકારી આપવા બદલ. તો બાય સેલ હોલ્ડમાં બસ આટલું જ, આગળ તમારી માટે લઈ આવીશું વાયદાથી ફાયદા. તમે જોતા રહેજો CNBC બજાર. નમસ્કાર.